રહેવું તો બંગલાઓની અંદર જ રહેવું, ઝૂંપડાની કલ્પના જ ન કરવી. કારણ કે કંઈક જાણે છે પેલો નરસિંહ. બે રસ્તા છે જીવનને સારી રીતે જીવવાના, સંતોષપૂર્વક જીવવાના. આપણા જીવનની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય તો એ ધન છે, પૈસા છે. નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. નાણું ન હોય તો તો કઈ. એટલે આપણે અમારે હું તો આપણે ઊંડી ગાઈએ છીએ ને ક્યારેક ક્યારેક. પૈસે દીકરો બાપ કહે અને પત્ની કહે સ્વામી ના. પૈસે દીકરો બાપ કહે પત્ની કહે સ્વામી ના. પૈસો ન હોય મારા હાથમાં તો મને કાઢે ઘરની બાર રે શામળા ગિરધાર. ઊંડી શિકારો મહારાજ રે શામળા ગિરધાર. આપણે ઊંડી સ્વીકારે કોને ખબર, પણ હવે અત્યારે આપણે તો એની જરૂર છે. એ મને રોકડા યા કોને દીના નાથ રે શામળા ગિરધાર. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ. પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો દાસ. છોકરા મારા શાલિગ્રામ બૈરા, છોકરાઓ મારા શાલિગ્રામ. એ આમાં સેવા ક્યાંથી થાય રે શામળા ગિરધારી. આમાં સેવા ક્યાંથી થાય રે શામળા. આધાર રે શામળા ગિરધારી. તમારો આધાર રે શામળા ગિરધારી. જૂનાગઢના પાદરની અંદર નરસિંહ મહેતો ભગવાનને ઊંડિયું લખ્યું. કોઈ ઊંડી લખે ને કોઈ એમ કે જાઓ દ્વારિકાની અંદર જઈને દ્વારિકાધીશને જઈને કહેજો અને મારું કામ થઈ જશે. ને કાગળિયા જાય દ્વારિકાની અંદર તો દ્વારિકા વાળો કાંઈ ને કાંઈ રૂપે આવે ને પાછો કાગળિયો સ્વીકારી તો લે પણ પાછો લખી હત દે કે નરસ જૂનાગઢ જાઓ તો પાછા નરસિંહ મહેતાના આ કાગળિયો દેજો. અને એમાં લખ્યું, મહેતાજી ફરી ફરી લખજો. તમે મહેતાજીને કહેજો કે મારી અમારા વણોતર જેવા કામ રે. એને સહેજ પણ એ તો આપણને એવું આપણે આપણું કપડું ન બગડે એનું ધ્યાન રાખીએ, ન શરમ આવે ભગવાનને. પીતાંબર પહેર્યું તું સોનાની કોર વાળું, પણ ઓલા ગજેન્દ્રએ કાદવમાં પડ્યા પડ્યા હાથ કર્યો, કપડાં બદલવા ન ઉભો રહ્યો, હા દોડીને કૂદકો માર્યો. એને ન વિચાર્યું કે મારું કપડું બગડશે. જેને અમૃત, જેને દૂધ, જેને માખણના ભોગ ધરાય છે એવો દ્વારિકા વાળો એક દી નરસિંહ બનીને આવે, એના કશ્યપના આતળા પહેરી લે એવું ન વિચારું મારા કપડા બદલે બગડે છે. કામ કરે અને એ કામ કરવા માટે તો તતરા ભવદ ભગવાન વ્યાસ પુત્રો. સુખદેવજી આવ્યા અને આખી સભાએ ભગવાનનું સ્વાગત કર્યું. પહેલો સ્કંદ પૂર્ણ થયો અને બીજા સ્કંદના આરંભે લખ્યું છે, સ્વર્યાને શતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવિત સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ.
श्रोतव्यादि राजेन्द्र नृणाम सन्ति सहस्रशः अपश्यतामात्मतत्त्वम् गृहेषु गृहवेदिना। राजा वर्यानेशते प्रश्न, बहु सारो प्रश्न कर्यो, पाछो केवो कर्यो, लोकहितो नृप, तमारा एकनु कल्याण नहीं थाय, पण आ कथा वडे आखी सृष्टि नी अंदर रहेला जीव मात्र नु कल्याण थशे। राजा, आ जगत नी अंदर करवा जेवा घणा काम छे, जे काम करवाथी जीवन नु कल्याण थाय, लेवा जेवा भगवान ना अनेक नाम छे। सांभळ राजा, एतावान सांख्य योगाभ्याम स्वधर्म परिनिष्ठया जन्म लाभ परह पुंसाम अंते नारायण स्मृति। स्वधर्म परिनिष्ठया, मानसे गमे एम करी अने कारण के जन्म लाभ परपुसाम ગમે એટલા ફેરા મળો પણ માણસની વૃત્તિ કેવી જોઈએ? અંતે નારાયણ સ્મૃતિ, મરવા સમયે ભગવાનનું નામ લેવાઈ જવું જોઈએ। ઇદમ ભાગવતમ નામ પુરાણમ। હવે સાંભળો રાજા, હું તમને ભાગવત નામનું પુરાણ કહું છું। સાત દિવસની અંદર જે કોઈ વ્યક્તિ ભાગવતને સાંભળે, એ ભાગવત સાંભળે તો એનું એનું કલ્યાણ થઈ જાય। તો કીધું એવું થયું ખરું? સાત દિવસમાં કોઈને મોક્ષ મળે કે સાત દિવસ નહીં, સાત મિનિટમાં મોક્ષ મળે? કોને મળ્યો? તો કીધું તમારા વંશની અંદર, રાજવંશની અંદર એક ખટવાંગ નામનો રાજા થયો છે અને દેવતાઓની મદદ કરવા માટે સ્વર્ગમાં જાય છે। દેવતાઓની મદદ કરીને દેવતાઓને જીતાડ્યું, સમય વ્યતીત થયો અને દેવતાઓએ કીધું કે રાજા હવે તમે જતાડ્યો। ત્યારે ખટવાંગ નામના રાજાએ દેવતાઓને કીધું કે હવે હું નીચે જઈશ, પણ કેટલા વર્ષોથી અહીંયા છું, નીચે કોણ કોણ છે? તો કીધું નીચે તમારા દીકરા વિયા ગયા છે, તમારો ભાઈ વિયોગ્યો છે, તમારા પરિવારમાંથી ઘણા લોકો વિયા ગયા છે। તો કીધું નીચે હવે મારે શું કામ છે? કીધું કંઈ નહીં, તમારે નીચે તો જવું પડે જો આ મોક્ષ ન મળે તો। કીધું મોક્ષ ક્યારે મળે? તો કીધું અડધી ઘડીનો સત્સંગ વાગી જાય તો। અને ખટવાંગ નામનો રાજા, ખટવાંગ નામ રાજર્ષે જ્ઞાત્રેયતા મિહાયુષ મુહૂર્તા સર્વમૃત સુધિય ગતવાન ભયં। સાંભળો રાજા, એ ખટવાંગ નામનો રાજા એક ઘડીની અંદર, એક મુહૂર્તની અંદર ભગવાનને પ્રાપ્ત કરી જાય છે। રાજાએ કીધું એવું થશે? તે કીધું આ થાય, પણ એના માટેના રસ્તાઓ છે। તો શું? જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિયા। એમાં સૌથી પહેલું એક છે કે જીતાસનો, આસન સિદ્ધ કરો, આસન જીતી લ્યો તમે। એક જગ્યાએ બેસી અને ભગવાનનું ભજન કરવા માટે જીતાસન, એટલે પ્રાણાયામ કરો, યમ કરો, જીત શ્વાસ, તમે તમારા શ્વાસને જીતો, જીત સંગ, સંગને જીતો। સંગને જીતવાનો અર્થ થાય અસંગ થવું। અસંગ થઈ જાવ એટલે બધા જાતિ રે પાતી નહીં ગુરુજીના દેશમાં, આપણું ભજન કહે પાનબાઈ, કહે જાતિ છોડીને પાનબાઈ અજાતિમાં રહેવું અને આવી રીતે પામવું નિર્વાણ, આવી રીતના તમે નિર્વાણ, એટલે પહેલો જીતાસન, આસન જીતી જાઓ, જીત શ્વાસ, તમે તમારા શ્વાસને જીતો, જીત સંગ, અસંગ બની જાઓ, દુનિયાનો કોઈ સંગ તમને રંગ લાગવો જ ન જોઈએ। એટલે મીરાબાઈ કહેતી, ચુંદડીઓ ઢૂતો રંગ સોહે રંગ બે રંગી હોય ને તો ઢુકારી કામરી જેમાં રંગ દુજો નહીં। એક નાની અમતી બાળક પણ રંગ લાગી જાય એટલે જીત સંગો, જીતેન્દ્રિય ઇન્દ્રિયોને સંગને જીતવા માટે કઈ મહેનત ન કરવી પડે, હરિકૃપા ભગવત કૃપા થઈ જાય, એ કૃપાને પ્રાપ્ત કરવા માટે
કેવલ ને કેવલ પાત્ર તારે સિદ્ધ કરો. 5 વર્ષની હતી મીરા, અને પોતાની માને ગામની અંદર વરઘોડો નીકળ્યો, પૂછ્યું કે માડી આ શું છે? તો કીધું આ જાન છે બેટા. કેમ? તો કીધું પેલી દીકરીના લગ્ન છે ને એનો દુલ્હો આવ્યો છે. એનો દુલ્હો કોણ છે? તો કીધું આ પેલો ઘોડા માથે બેઠો છે, એ વરરાજો છે, એ એને લઈ જશે, એનો વર છે. 5 વર્ષની દીકરી મીરાએ વેન કીધું કે માં મારે વર જોઈએ છે, મારે મારા લગ્ન કરવા છે, મારો વરરાજો મારે જોઈએ છે. અને 5 વર્ષની બાળકી હઠ કરે, બેટા નો લગ્ન થાય એમ નહીં, મારે જોઈએ છીએ. અને 5 વર્ષની એ બાળકીને મીરાની માએ પોતાના મંદિરિયામાંથી એ ગોપાલની મૂર્તિ હતી, એ ગોપાલલાલની પિત્તળની મૂર્તિ, સવા હાથની, સવા ફૂટની નહીં હોય એ મૂર્તિ આપીને મીરાને કીધું, જો બેટા આ તારો પતિ છે, આની અરે ફેરા ફરી લે તો તારા લગ્ન થઈ ગયા એમ સમજ. પણ એવા ફેરા ફરી બે પછી એની માને પૂછ્યું કે માં આની આ પતિની સાથે કેવો વ્યવહાર હોય? તો કીધું પતિને સુવરાવવાના, પતિને જમાડવાના, પતિની સેવા કરવાની. આજ આપણો દેવ છે, આનાથી મોટો આપણા જગતમાં કોઈ હોવું જોઈએ નહીં. રામાયણમાં લખ્યું છે, નારી ધર્મ પતિ દેવન દૂજા. નારીનો ધર્મ છે પોતાના પતિ થી બીજો કોઈ પુરુષ એના માટે દેવ જેવો હોવો જ ન જોઈએ. તમે ગમે એ સંપ્રદાયને માનો, ગમે એની કંઠીઓ પહેરો, પણ પતિના સ્પર્શ સિવાય કોઈ પણ સ્ત્રીને પર પુરુષનો સ્પર્શ અંગૂઠાનો ન કરવો જોઈએ. સ્પર્શથી જ અનેક પ્રકારની અપવિત્રતાઓ લાગે છે. ક્યારેક કોઈને આપણે ભગવાન જેટલું માન આપીએ છીએ, પણ યાદ રાખજો એ માથું ઓઢાઈ જાય ત્યાં સુધીનું સમર્પણ હોવું જોઈએ. કંઠીયું ફેરવવાની થતી હોય પગે લાગવાનું ધ્યાન રાખવાનું. હા, આપણે વાંધો નહીં આવે, આપણે ઘડીકમાં પ્રશંસા એટલી કરી, ઓહો આ દાદા તો આવા, ફલાણા સ્વામી તો કે આવા, ઓલા તો કે આવા, આમ ક્યાંના ક્યાં ચડાવી દી. હા, અને પછી એની નિંદા કરવામાં આપણને વાર લાગવી જોઈએ. ન વખાણ કરવામાં ઉતાવળ કરો, ન નિંદા કરવામાં ઉતાવળ કરો. પ્રશંસા કરવા માટે પણ એક સમય હોય. એટલે મને ઘણી વખત ઘણી જગ્યાએ જાઓ તો મને લોકો એમ કે દાદા અમારા ગામમાં કોઈ સાધુ બ્રાહ્મણ નથી, તમે અમારા છોકરાને કંઠી પહેરાવજો ને ગળા પ્રેમ. ના ના બાપા, મને રહેવાય. ગુરુ ગુરુ કોણ છે? તો કીધું ગુરુ એ છે જે બીજાને તારી શકે છે. હજી તો અમને તો અમારું જ નક્કી નથી થતું કે અમે તરશું કે મરશું. હા, અમારું તો થઈ જશે, પણ બીજાને તારી શકશું કે નહીં એટલો ભરોસો જેથી દ્રઢ બને તેથી કંઠીયું પહેરાવવાની જરૂર નહીં. કોકણી પર હારી નજરથી જોવું ને તો એનો બેડો પાર થઈ જશે. તેથી કંઠીની શું જરૂર છે? તેથી દોરાની કઈ જરૂર નથી. અને બસ આ વિશ્વાસ, એ શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે આવડો વિશ્વાસ બીજો કોણ
ની વાણી તારા પિંડ માં વસે છે, મારા ની વાણી તારા પિંડ માં વસે છે, પણ વિવેક ની વાણી તને કોણ શીખાડે, પણ વિવેક ની વાણી તને કોણ શીખાડે, આવડો વિશ્વાસ બીજું કોણ લાપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ લાપે રે. એક વખત જીતાસનો જીત શ્વાસ જીતેન્દ્રિય આ બધાને જીતવા માટે પહેલી વસ્તુ છે કોઈ સમર્પણ. એ સમર્પણ આપો એટલે તમને વિશ્વાસની પ્રાપ્તિ થાય. રેમદા બાપા એ રામ બાપાને પૂછ્યું, બાપા મારે શું કરવાનું? તો કીધું કાંઈ કરવાનું નહીં, ગામમાં રોટલા માગો, ભેગા કરીને ગામ ભગત આવે બધા એને ખવડાવો. તો એને એના ગુરુને એમ ન કીધું કે મારા બાપા પાસે આટલી બધી જમીન છે, હું થોડો માગું જોઈએ કેટલા, એ કયો નહીં. પણ એના ગુરુએ કીધું કે રોટલા માગો એટલે બારે માગવી તો હેલું છે, પણ એના ગામમાં રોટલા માગે આખું ગામ મશ્કરી કરે કે આ પ્રેમદાસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. હું આવો ગામનો જાગીરદાર ને જમીનદાર માણે ગામની અંદર રોટલા માગે, ટકો સાધુઓનો સંગ આવું કરાવે? પણ પ્રેમદાસ બાપુએ કીધું કેટલી પરીક્ષા લીધી, હા પરીક્ષાનો કઈ પાર નહીં, અને કઈ સુખ થોડું. મજા આવે ત્યારે રામ બાપા ગાળ દે, મજા આવે ત્યારે બળીઓ મારી દે, મજા આવે ત્યારે, કારણ કે એ કુંભાર છે, એને એનું માટલું છે એવી જગ્યાએ મોકલવું છે જ્યાંથી પાછું ન પડે, ફૂટી ન જાય, એમાં અમૃત ભળે તો એ હસવાઈ જવું જોઈએ. એટલે એને ઘડ્યું હોય એને, નકર માથે વાળ નહીં, નીચે હારા કપડા નહીં, પણ એ ટૂંકી પોતડી અને માથે ટકો અને નીચે ગોદડી. તમે એના રૂપ જુઓ, તમે એનું તેજ જુઓ, તમે એના સ્વરૂપ જુઓ. એટલે આજે આજે તમે જાઓ અને તમે એક જગ્યાએ ઓળખતા હો, તમે એક જગ્યાએ જતા હોય, પણ દુનિયાનો જેટલા સંતોને જાણતો એ બધા તમે તમારા સંતોનું નામ જો, એટલે એમ કે લે રામ બાપા, નામ તો સાંભળ્યું છે. હા દુનિયા એને સલામ કરે, એની પાસે કાંઈ નથી એનું, કારણ કે એની પાસે જે હતું એ ગોદડી કામણગારી, ગોદડિયાની ગોદડી કામણ, આ ગોદડિયાની ગોદડી કામણગારી, જેને રામ બાપાએ રૂપાળી કરી, પ્રેમદાસ બાપુએ પોતાનો પ્રેમ આપ્યો, અને હરિરામ બાપાએ જેને હાથી હેતે હાથ ફેરવો, એ જીતાસનો જીત સ્વા જીત સંગ જીતેન્દ્રિય આ જ ભાગવત છે. કાલ કે પ્રમદી આપણે મૂળદાસ બાપુની વાત કરીને એક વ્યક્તિનો મને ફોન આવ્યો, મને કે દાદા આ બધા ભાગવત જ છે. હા હું કદાચ અહીં રસ્તામાં જલારામ બાપાનું નામ કથામાં લઉં, હા મૂળદાસ બાપુનું નામ લઉં, મુક્તાનંદ સ્વામીનું નામ લઉં, કે હરિરામ બાપા કે એવા કોઈ સંતોના નામ લઉં, તો રખે ને એવું ન થાય કે ભાગવતમાં એવું થોડું લખ્યું હોય, એના નામ થોડા હોય, નહીં એ બધા ભાગવત જ છે. ભાગવતનો પ્રહલાદ તો આપણીથી બહુ આઘો છે, ભાગવતનો ધ્રુવ ભાગવતનો પરીક્ષિત એ તો આપણાથી કોષો દૂર છે, એને ઓળખવા માટે બહુ લાંબી મજલ છે. આપણે આપણો ઢૂકડો છે એને પકડીએ, એને ઓલાને ભાડ્યો છે. જે નજીક છે એ આપણને તરત જેને ઓળખો છે એની અંદર પ્રેમ થાય, કારણ કે બીનું પર તીતી હોય નહીં પ્રીતિ, રામાયણ કહે. આપણે પ્રેમ એને કરીએ જેને ઓળખીએ છીએ. એટલા માટે રાજા સાંભળ, જીત શ્વાસ જીતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખ. આંખની પવિત્રતા છે હારું જોવો, આંખની પવિત્રતા છે હરિનું દર્શન. રૂપની કિંમત કરો, વાસનાથી ન જોવો. સારું રૂપ ક્યારેક નજરે તરે ત્યારે જોવામાં પાપ નથી, પણ એ નજરે એવું જોઈએ. હા ભાવનગરના દરબારની અંદર એક નૃત્યાંગના નાચતી હતી, જ્યારે ત્યારે જોગીદાસ બાપુને કોઈએ કીધું કે જોવો તો ખરા, ઊંચું તો જોવો તમે, કેવું સરસ નાચે છે, આમ જોવો તો ખરા. તો કીધું નહીં, મારા દેશની મા નૃત્ય કરે છે, મારાથી ઊંચું ન જોવાય. આ સમર્પણ આ સાત્વિકતા હતી આપણા દેશના શૂરવીરો પાસે. એટલા માટે જીતેન્દ્રિય ઇન્દ્રિય ઉપર સંયમ રાખ, અને એને એ સંયમ આપણું શરીર જ. ભાગવતમાં લખ્યું છે કે ચિત સ્વદેહાં હૃદયાવકાશે પ્રાદેશ માત્રં પુરુષમ, આપણા શરીરમાં એક મુઠ્ઠી ડાબી સાઈડ અહીંયા ધબધબ ધબધબ થાય છે, ત્યાં ભગવાન રહે છે. અને એટલા માટે
हृदय मा जो तपासी ने छुपाए लो जानो हृदय मा जो नाने तपासी जो अनेरा काल नो वारो अनेरा काल नो वारो आ दुनिया माना खवारो छे तो तू क्या अने फरी पाछो क्या जवानो छे नो हम जाए तो तू लई ले ज्ञान सदगुरु की एनो भेद छानो ભાગવત ની અંદર એ જ કીધું હૃદયમાં એ જગ્યા જે પુરુષ વચ્ચે છે એ વિરાટ પાતાલ મે તસ્ય હિ પાદ મૂલમ પઠંતિ પ્રાશ્ને પ્રપદે રસાતલમ महातलं विश्वसृजोत गुल्फो तलातलं वे पुरुषस्य जंगे देजानुनी सुतलं विश्वमूर्ते रुरुद्वयं वीतलं चातलं च महीतलं तज्जननं महीपते नभस्तलं नाभिसरूणं ये विराट पुरुष पाताल में एना भगवान ना तलजाय पाताल भगवान नु सातल तलातल मां आम नीचे थी ऊपर सुधी नाभि सुधी ना जे छे ई पाताल छे नाभि थी ऊपर छे ऊपरना लोक छे आखू विश्व ई भगवान नु स्वरूप छे એટલા માટે વિષ્ણુ શાસ્ત્રમાં ભગવાનનું નામ વિશ્વસ્મય નમઃ વશટકારાય નમઃ આ સમગ્ર યોનિઓની અંદર જે કાંઈ છે એ બધું ભગવાન છે એટલા માટે ગાયની પૂજા કરીએ છીએ એટલા માટે બળદને આપણે ધર્મ કહીએ છીએ એટલા માટે ભગવાને દરેક પક્ષીને પોતાનું વાહન બનાવી એની મહત્તા બતાવી તમે આની ઉપર પણ પ્રેમ રાખો આની ઉપર પણ દ્રષ્ટિ રાખો આની ઉપર પણ હેત રાખો એ રાજા આવી રીતના વિરાટ પુરુષનું દર્શન કરતા કરતા સદશાસ્ત્રોનું સ્મરણ કરતા કરતા જે માણસ પોતાનું જીવન વ્યતીત કરે છે એને પોતાના જીવનની કારણ કે આ આખું શરીર છે બિલેર બતોરુક્રમ વિક્રમાન આ જીભ તો જ જીભ છે જો ભગવાનનું નામ લે નહીતર હું છે તો કીધું દેડકાની જીભ છે દારદુરી કેવ પણ વિદ્વાનો એ કીધું કે દેડકાની જીભમાંથી ગઈ દેડકાની થઈ હોત તો એક પાણી તો પીત આ તો એમાંય કામ આવે એમ નથી રામાયણમાં તો તુલસીદાસજી લખ્યું નય નહી સંત દર્શન નહી દેખા લોચન મોર પંખ કરી રે ચિન હરિ કથા સુની નહી કાના શ્રવણ રંગ ગયે
આંખથી જેને ઈશ્વરનું દર્શન કર્યું નથી એની આંખ આંખ નથી, એને મોરનું પીછું કહેવાય, દેખાવાનું છે. પણ કોઈએ કીધું મોરનું પીછું ન કહેવાય એને, તો કીધું કેમ? તો કીધું મોર પીછો તો ક્યારેક કાનુડાની પાઘડીએ ચડાવવામાં કામ આવત, પણ એ તો એમાંથી ગયું. કોઈએ કીધું આ કાન જો કથા સાંભળવામાં કામ નથી આપતા તો અહી ભવર સમાના, ભમરાને રહેવાના ભોણ જેવું છે બધું. પણ કોકે કીધું ભમરાના ભોણ હોત તો ભમરા તો રહેત, એને તો મજા આવત, અહીંયા તો ન તો ભમરા રહી શકે, નો કથા સાંભળી શકે, આ તો એમાંથી એ ગયા. રાજા પરીક્ષિત પૂછે છે, મહારાજ હવે મારી પાસે સમય ઓછો છે, એટલે તમે મને ઝડપથી એ સમજાવો જીવનનું શ્રેય, જીવનનું કલ્યાણ. પણ યાદ રાખો સુખદેવજીને, સુખદેવજી કીધું બે વાત સાચી છે. જીવન જીવવા માટે માણસે શું કરવું જોઈએ, સારી રીતે મરવા માટે માણસે શું કરવું, હું તને કહું. પણ હવે તારી પાસે સમય ઓછો છે એટલા માટે તને પેલા મરવા ટાણે શું કરવું જોઈએ કહી દઉં. આમ કહી અને સુખદેવજીએ પોતાના ગુરુને, રાધાજીને, વ્યાસજીને બધાને વંદન કરી કથાનો આરંભ કર્યો. પ્રથમ અને બીજો સ્કંદ સાધન અને અધિકાર લીલા, બીજા સ્કંદને પૂર્ણ કર્યો ત્યારે સુખદેવજીએ અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂર્તય મન્વંતર ઈશાન કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુ કથા નિરોધ અને મુક્તિ આશ્રય, આ 10 ભાગવતના લક્ષણો છે. એમાંનું પહેલું લક્ષણ સર્ગલીલાની કથા કરી. સર્ગલીલાની કથાના આરંભે મૈત્રેય, વિદુરજી મહારાજનો ઉદ્ધવ, વિદુર ઉદ્ધવનો સંવાદ, આમ કઈ કથાનો આરંભ થયો. વિદુરજીની ચરિત્રોની વાત આવી છે અને ભાગવતના ત્રીજા સ્કંદના આરંભે વ્યાસજીએ લખ્યું છે. સુખદેવજી કહે છે યદા તુ રાજા સસુતાન સાધુ પુષણન ધર્મે નવિનષ્ટ દ્રષ્ટિ ભ્રાતુર્યવિષ્ટસ્ય સુતાન વિબંધૂન પ્રવેશ લાક્ષા ભવને તદા. સાંભળો રાજા પરીક્ષિત, એક સમયે જે પોતાના પુત્રના મોહમાં સાવ આંધળા થયા છે એવા ધૃતરાષ્ટ્ર, પોતાના સંતાનોના દરેક કર્મને છુપાવી રહ્યા છે એવા ધૃતરાષ્ટ્ર વિદુરજી સાથે જ્ઞાન લઈ અને જંગલ જતા રહ્યા છે, ત્યારે પરીક્ષિતે પૂછ્યું કે વિદુરજી સાથે એવું તે શું થયું કે મહામંત્રીનું પદ છોડી અને વિદુરજી જતા રહ્યા છે? તો કીધું ફરી એક વખત હું તમને મહાભારતની કથા કહું છું. એકવાર દ્વારિકાધીશ ભગવાને પાંડવોને બોલાવી અને પાંડવોને કીધું કે હવે એક કામ કરવું છે. શું? તો કીધું આ ઝઘડો બંધ કરી દઈએ, લડવું નથી આપણે, તો સમાધાન કરી નાખીએ. તમે સમજી જાઓ ને એ સમજી જાય, તમને પાંચે ભાઈઓને એક એક ગામ આપી દે તો તમે રાજી? પાંડવોએ કીધું એક એક કંઈ ન આપે તો પણ તમે કયું કરવાનું છે? યત્ર યોગેશ્વર કૃષ્ણ, એ દ્વારિકાધીશ અમારા જીવનનું બધું અમે તમને સોંપ્યું છે, તમે કયું બધું મંજૂર? તો કીધું હું સમાધાન કરવા માટે જાઉં. પાંડવોએ કીધું જાઓ. યુધિષ્ઠિરે રજા આપીને કોઈએ જઈ દ્રૌપદીને કીધું દ્રૌપદી દ્વારિકાધીશ તો સમાધાન માટે જાય છે. અને કૃષ્ણ જતા હતા રસ્તામાં દ્રૌપદી આવીને ઊભી રહી. દ્વારિકાધીશ કઈ બાજુ? ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ, કારણ કે કૃષ્ણની નજીક રુક્ષ્મણી કરતા દ્રૌપદી વધારે હતી, એટલે દ્રૌપદીને કૃષ્ણા કહેવામાં આવે છે. એની સાથેના સંબંધો શું હતા એ હજી દુનિયાને ખબર નથી પડી. હા, ભાઈ બહેન વચ્ચે તો હોય એવા સંબંધો, પણ એનાથી પણ વિશેષ દ્રૌપદી અને કૃષ્ણની વચ્ચે સંબંધો હતા. દ્વારિકાધીશને ઊભા રાખ્યા, ઊભા રહ્યો દ્વારિકાધીશ, સાંભળ્યું છે સમાધાન માટે જાઉં છો? દ્વારિકાધીશે કીધું હા જઈએ તો ખરા, ટ્રાય તો કરીએ, સમાધાન થઈ જાય તો લડવું નહીં, ઝઘડવું નહીં.
દ્વારકાધીશ પાંડવો ઉપર ભરોસો નથી, હારી જવું એવું લાગે છે? એવું નથી દ્રૌપદી, પણ લડાઈ ઝઘડા કરવા એની કરતા શાંતિથી બધું કામ આપણું થઈ જાય તો વધારે સારું. કઈ વાંધો નહીં, કરો જાઓ, પણ યાદ રાખજો દ્વારકાધીશ, આ સમાધાન પાંડવો સુધી રાખજો. આ સમાધાનમાં દ્રૌપદી ક્યાંય નથી. ભૂલી ગયા હસ્તિનાપુરની એક સભા, જે સભામાં તમારી બહેનને પેલા નિર્લજ્જ દુર્યોધને સાથળ ઉપર બેસવા માટે સાદ કર્યો? પેલો દુશાસન મારા વાળ ખેંચતો હતો, હા કૌરવો દાંત કાઢતા હતા, મારી મશ્કરી કરતા હતા, ભૂલાઈ ગયું ઘડીકમાં? કઈ નહીં, ભૂલાઈ ગયું હોય તો તમને મને નહીં, મારા અંતરની અંદર એવી અગ્નિ હળગે છે. આજે હું મારા છોકરાઓનું પેટ ભરાવું ને તો દૂધ નથી પાતી, મારા છોકરાઓને હું વેર પાઉં છું. અને યાદ રાખજો, સમાધાન થઈ જાય કે ન થઈ જાય મને કાંઈ ફેર પડતો નથી, મારા 5 દીકરાઓને હું મોટા કરીશ અને એવા દાવાનળ બનાવીશ, એક કૌરવોની સભામાં જઈને ફાટશે, કૌરવોના કુળનો નાશ કરી નાખશે. દ્રૌપદીને કૃષ્ણ ભગવાને કીધું, દ્રૌપદી તમારા બાયુનો વાંધો, આ સ્ત્રીઓ ઉતાવળી બહુ હોય, હા એટલે સાહિત્યકારો ઉપનિષદો એમ કહે, સ્ત્રી છે ને એકદમ સંવેદિલ, એને રાજી કરવી હોય તો કઈ મોટી વાત નહીં, 10 ની પાણીપુરી એને ખડખડાટ દાંત કરે, અરે વાહ કામ થયું, 10 રૂપિયાની પાણીપુરીમાં ખડખડાટ, હા અને એની દુકાન પાસેથી નીકળ્યા હોય ને તમે ગાડી ન ઉભી રાખો, 10 રૂપિયાની છે એ, 10 દી સુધી આપણને યાદ રહે કે આપણે આજ કામ કર્યું. બહુ બહુ સહજ દુઃખી થઈ જાય, એટલે એને રડતા પણ વાર નહીં અને એને ઝઘડતા પણ વાર નહીં. એટલા માટે કીધું છે, એટલા માટે રામાયણમાં લખ્યું છે, ઢોલે ગવારે છુદ્રય રુનારી, ઢોલે ગવારે છુદ્રય રુનારી, સકલ તાડે પણ તુલસીદાસજી એ લખ્યું છે મારવાનું ન લખ્યું એને. હા તુલસીદાસજી કોઈ સ્ત્રી ઉપર હાથ ઉપાડવા માટે ન કહે, તાડન નો અર્થ થાય એની ઉપર નજર રાખો, તાડન એટલે એનું ધ્યાન રાખો. ઢોલી ઢોલ ગળામાં પહેરે પછી એને ધ્યાનથી વગાડવો પડે તો એમાંથી તાલ નીકળે, તો ઈ કોક એમાં 2-5 પૈસા નાખે. એટલે ઢોલી જ્યારે વગાડે ત્યારે તાડન કરવું પડે એને, પણ એ તાડન સુરમાં હોવું જોઈએ. ગવાર એટલે કોઈ જેનામાં બુદ્ધિ ઓછી છે, એવી વ્યક્તિઓનું સમાજે ધ્યાન રાખવું જોઈએ. તાડન એટલે એની નજર રાખવી જોઈએ. સ્ત્રીએ મારા ને તમારા ઘરની ઇજ્જત છે. હા આપણી બેન દીકરી હોય, આપણી વહુવારું હોય, આપણે આપણા ઘરની ઇજ્જત છે. એટલા માટે હું દુનિયાના દરેક મા બાપને એમ કહું, તમે તમારા દીકરાઓને તમારી દીકરીઓને મોબાઈલ 50,000 વાળો લઈ દો, પણ એના પાસવર્ડની તમને ખબર હોવી જોઈએ, એ લોક તમારથી ખુલી જવું જોઈએ. દીકરાને દીકરીઓ કરતાં મા બાપને દુનિયામાં કાંઈ વાલું ન હોવું જોઈએ, પણ એ મા બાપે એક વખત આંખ બંધ કરી અને દીકરાઓ ક્યારેક દીકરીઓ ક્યારેક કાદવમાં પગ નાખી દે, પછી એના એકલીના કપડાં નથી બગડતા, આખા કુટુંબના કપડાં બગડે છે. તમામ પ્રકારના શોખ કપડા ભગવાને દીધા છે, સરસ મજાના પહેરો, પણ એ કપડા પહેરી અરીસાની સામે ઉભા રહીને પૂછો તમારી જાતને કે આ કપડા મને હારા લાગે છે? એટલે અરીસો કહે કે રેડી છે તો બજારમાં જાઓ, એ એમ કે બહુ સારું નથી લાગતું, ભૂંડા લાગો છો તો બદલી નાખવા, બીજા કોઈને ન પૂછો હારા લાગો છો નબળા લાગો છો, હા અરીસાને પૂછો તમે કેવા લાગો છો. અરીસો કહેશે કે આ ભારતની નારી નથી. એક એક નારી હતી સુશીલા, જેને હાડીમાં ક્યાંય એક કટકો હાજો નહોતો, ફાટલી ટૂટલી હતી પણ બહુ રૂપાળી લાગતી. એક નારી હતી જલારામની પત્ની વીરબાઈ, તમે જોવો, હા કોઈ પણ પ્રકારનું મેકઅપ નહોતું પણ એનો ચહેરાનું તેજ ક્યાંય ન ઘટે. અને વર્તમાનની જય શ્રી કૃષ્ણ કરો. એટલા માટે આ બધું અમે જોઈએ છીએ
ત્યારે ક્યારેક ક્યારેક આમ અંતરથી અંદરથી દુઃખ પણ થાય. આપણે અમે અમે જે સમાજમાં અમને અમને માંડવામાં શરમ આવે ક્યારેક. આ તો મજબૂરી હોય એટલે માંડવા અમે ઊભા હોય, આ મજબૂરી હોય કે અમે અમે આવો ધોતિયા પહેરતા શીખ્યા છીએ એટલે અમારે આ બધું કરવું પડે છે. એ તો ઘણી વખત તો એવું થાય કે માંડવા મૂકીને વીવું જવું છે, ભીખ માંગીને લોટ માંગીને ખાઈ લેવું છે, પણ આ વચ્ચે આની વચ્ચે નથી જવું. પણ પછી ક્યારેક સમાજમાં એવી મર્યાદાવાળાઓ જોઈએ છીએ, હા એવા પરિવારો જોઈએ છીએ, ત્યાં બહુ ઓલું થાય એટલે એમ થાય કે નબળાની સામું નથી જોવું, હારા છે એને પકડીને હાલો. મોટા બંગલામાં સંડાસ બાથરૂમ તો હોય ને, મોટો બંગલો હોય એમાં લેટરિન ટોયલેટ તો રાખવું પડે ને. એમ આવડો મોટો સંસાર છે તો ક્યાંક ગટર એ હોય, આપણે ગટરથી આઘારીએ, હા આપણે આઘારેવાનો પ્રયત્ન કરવાનો, ગટર તો હોવાની છે. રામ નોતા સુધારી શીખા આખી જગતને આપણે શું વિશાળ છે. મને ઘણા લોકો એમ કહે, હા આટલી બધી કથાઓ કરો તમે, કોઈ સુધરવાનું નથી, કોઈ ન સુધરે તો કાંઈ નહીં, આપણે ન બગડી જઈએ ને એટલે કથા કરવાની, અને આપણે ન બગડી જઈએ કદાચ આપણે જ બગડી જઈએ તો ઓલું સાઈડ ઉપરની વાત છે, પણ કમસે કમ આપણા જીવનના 7 દિવસ તો સુધરી ગયા. હા મારા જીવનની અંદર આ મારી 61મી કથા કે 62મી હશે કદાચ, હિસાબ કરો 842 દિવસ મારા જીવનની અંદર મેં 150 વર્ષ કથા કરી. 150 વર્ષના વર્ષ કેટલા કો ગણો. તુલસીદાસજીએ તો એક ઘડી આધી ઘડી મેં કીધું છે. હા મેં તો એટલો સમય ભગવાન વ્યાસજીના ખોળામાં બેહીને કથા કરી છે. નક્કી છે મારું કલ્યાણ જ થાય, હા ભૌતિક સુખ કદાચ ફોર્ચ્યુનર થાય કે ન થાય હરિભાઈ, પણ જેથી મરીએ તેથી વિમાન જ આવે. હા ગમે ના મર્યા હોય ભગવાનને વિમાન જ મોકલવું પડે કે આ એને સારું કર્યું છે. આપણું જીવન એટલા માટે એનું પરતી હોય નહીં પ્રીતિ, એટલે એને તમે ઓળખી જાઓ પછી ઓટોમેટિક તમને એના માટે પ્રેમ થશે. દ્રૌપદીએ એ કીધું છે કે મારી મર્યાદાનો લોભ કર્યો એને તમે, કૃષ્ણએ કીધું ઉતાવળ ન કર, તને એવું લાગે છે દુર્યોધન માની જાહે યાર, નારે ના જેની માથે મોત મંડાળ હોય ને તોરલ કહે છે એ જે સલ કરી લે વિચાર જેસલ કરી લે વિચાર માથે જમ કે રોમાં અને તોરી રાણી કરે છે પુકાર સપના જેવો માટે આવો ને જે સરરાયા પણ પ્રેમ થકી ઘડીક જાડે જો મટી જા. તું ચોર લૂંટારો બારવટીઓ તારીથી કચ્છના કચ્છનો કાળો નાગ હોય તાર ઘેરે, એ બધું તારું કચ્છમાં આલે, પણ હવે તારે તરવું હોય તો મોટી એરણમાં ભરાની તો ખરે ભજન કડી મોટી મોતી એરણમાં માથે ઘણ કે ફૂટે તો ભટાઈ તો ખળે ખબરું આવો ને જે સરાયા પ્રેમ એ તો જે સહન કરે જે કંઈક માનવા માગે છે એને સમર્પણ જ્યાં છે ત્યાં. એટલે મહાભારતની અંદર કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે જેની માથે મોત હોય એ કોઈથી કોઈનું કંઈ સાંભળે નહીં, એ તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનો વિનાશ થવાનો થયો હોય એને સજ્જન હોય દુર્જન હોય એની કોઈ વાત લાગુ ન પડે. એટલે દ્રૌપદીને કીધું કે શાંતિ રાખ, હું જાઉં છું એટલા માટે કારણ કે સમાધાનમાં જે પેલો આગળ આવે છે ને એને લોકો ડાયો ગણે, આને નમતું મૂકી દીધું, આ નમે નમે એ દુનિયાને ગમે, એટલે આપણે નમતું મૂકવાનું છે એ નહીં સ્વીકારે. મને જવા તો દે, શું થાય છે જોવા તો દે. અને ગયા દ્વારિકાધીશ અને ત્યાં તો દુર્યોધને દ્વારિકાધીશને રાજી કરવા માટે 56 ભોગ તૈયાર કર્યા કે આવે એટલે જમાડી દો, એવું જમાડું ને જમીન રાજી થઈ જાય.
અને એનું બધું જે કાંઈ હોય બીજું બધું ભૂલી જાય ને આપણું કામ કરી નાખે. આ 56 જાતના પકવાન તૈયાર થયા છે. આ બાજુ ભગવાન આવ્યા, ભગવાન આવીને સીધે સીધા ધૃતરાષ્ટ્રને મળવા જાય છે. ધૃતરાષ્ટ્રે સ્વાગત કર્યું કે મહારાજ દ્વારિકાધીશ પધારો, બેસો. ભગવાન બેઠા ને ધૃતરાષ્ટ્રને કીધું કે બીજી કઈ વાત કરવાનો સમય નથી, પણ મારી હું એક પ્રસ્તાવ લઈને આવ્યો છું. તમારા હો દીકરા છે, મહારાજા પાંડુના 5 સંતાનો છે, તમે જાજુ રાખો, કઈ વાંધો નહીં, પાંડવોને 5 ગામ આપી દીધું. યાદ રાખો ધૃતરાષ્ટ્ર, મહારાજા આ કૌર ને પાંડવો સગા ભાઈઓ છે, બેના શરીરમાં એક પેઢીનું લોહી વહે છે. પાંડવોના પક્ષમાંથી હું આગળ આવ્યો છું, કૌરવોના પક્ષમાં તમે આવી જાઓ આગળ, આપણે બે અહીં બેહીને સમાધાન કરી નાખીએ, કાલ સવારનું યુદ્ધ છે એ મટી જાય, લડાઈ ઝઘડા મટી જશે તો કામ થઈ જશે. ને યાદ રાખજો ધૃતરાષ્ટ્ર, કાલ સવારે જો સૂર્યોદય થયો અને એક વખત લડાઈ શરૂ થઈ ગઈ, પછી ઝઘડો ન હું રોકી શકીશ, ન તમે રોકી શકશો, અને જીતશે કોઈ નહીં જીતે. યાદ રાખજો ધૃતરાષ્ટ્ર, કાલ સવારના યુદ્ધમાં ન પાંડવો જીતે ન કૌરવો જીતે, જીતશે કોણ? કાળ જીતશે. કઈક છોકરાઓ મા બાપ વિનાના થઈ જશે, કઈક સ્ત્રીઓના શેથાનું સિંદુર વિખાઈ જશે, કઈક મા બાપ દીકરાઓ વિનાના થઈ જશે. ધૃતરાષ્ટ્ર સજ્જન થઈને વિચારો, પુત્ર મોહને છોડો અને થોડાક આગળ આવો, થોડાક કઠણ થઈ જાઓ. વાત સાચી હતી, પણ કોઈએ જઈને દુર્યોધનને કીધું કે કૃષ્ણ તો આવી વાત કરે છે સમાધાનની, ના તો દુર્યોધન આવ્યો આમ ધુઆ ફુવા થઈને, એ દ્વારિકા વાળા આવ્યા છો તો મહેમાન થઈને મહેમાન રહ્યો, અમારા ભાઈઓના ઝઘડામાં તમે બીજું બધું રહેવા દો, અને તમને એટલું બધું જ પાંડવોનું બળતું હોય તો જાઓ. પાંડવોને કયો કે ભીખ માંગીને કઈ ભૂપતિ થોડું થવા હે, બાવડામાં બળ હોય કાલ સવારે આવે બાંધવા. ત્યારે દ્વારિકાધીશે પાંડવોને પક્ષ લઈને કૌરવોના એ વડા દુર્યોધનને કહી દીધું. દુર્યોધન હવે એક શબ્દ આગળ નહીં બોલ, પાંડવોના બાવડામાં કેટલું બળ છે એ મારી કરતા વધારે તને ખબર છે. તમે હો ભાઈઓ હજી આયલા જતા હો અને સામે ભીમ આવતો હોય ને તો તમે રસ્તા ફેરવી નાખો, ભૂલી કેમ જાવ છો? હવારના પોરમાં પાંડવ ઓલો અર્જુન રિયાઝ કરતો હોય, હવારના પોરમાં ઓલો અર્જુન પાણ આમ છોડતો હોય, આમ આમ કરતો હોય તો ઓલો દાંતણ કરતો કરતો હંતાઈ જાય, કઈક આવવા ન દે. આની અંદર નકુલ સહદેવની તલવાર ફરે ને માથું કપાઈ જાય, મરી ગયો એને ન ખબર મારું માથું કપાઈ ગયું છે. આવી શૂરવીરતા, માથું પડી ગયા પછી એને ખબર નહીં હું મરી ગયો છે, એટલી જળ કઈ કઈ ની અંદર એ હતું, કઈ કઈ ની અંદર એ સામર્થ્ય હતું. એટલે તો દશરથ લઈ આવ્યા હતા એને કે કઈ કઈ ઝાડવાની માથે તલવાર ચલાવે, ઝાડવું પડે નહીં, કપાઈ જાય, ઝાડવું કપાઈ જાય પણ પડે નહીં, આટલું આટલું સામર્થ્ય આટલું શક્તિ હતી કઈ કઈ ની અંદર. દુર્યોધને બહુ કીધું, ભગવાને કીધું તો કઈ વાંધો નહીં, તો જય શ્રી આરામ, મળીએ કાલ હવારે, પછી જોઈએ હું થાય છે. દુર્યોધને કીધું હવે મળીએ, જય દ્વારિકાધીશ એમ કહીને ભગવાન, અરે પણ ભગવાન આવ્યા છો, ભલે આપણી વાત ન થઈ પણ જમવા તો રોકાવાનું છો, આપણા સંબંધો તો એના છે, તમારી માટે ભોજન બની ગયું છે. દુર્યોધનને કે તું કેવો માણસ, તને ખબર છે જમાય ક્યાં, જ્યાં પ્રેમ હોય ત્યાં જમાય, તને મારી માટે કેટલો પ્રેમ છે તો હામું દેખાય છે, તું કેવા ભાવથી જમાડવાનો છો એ તો મને હામું દેખાય છે. મન મોટો હોવું જોઈએ, મેલ નાનો હોય તો આપણું ગીત છે, મેલ મોટા ને મન જેના સાંકળા, મેલ મોટા ને yeah.
કોઈ જાશો નહીં એવા ને કોઈ જાશો એટલા માટે દુર્યોધન ને કીધું અહીં નથી જમવાનું, જમાય ત્યાં જ્યાં પ્રેમ, જમાય ત્યાં જ્યાં ભાવ હોય. અને મારે તો જમવાનું ઓલરેડી નક્કી છે. ક્યાં? હાલો ને વિદુર ઘેર જાઈ ઉધવજી, હાલો વિદુર ઘેર જાઈ, હાલો ને વિદુર ઘેર જાઈ ઉધવજી, ચાલો વિદુર લાખો રૂપિયા કથાઓની અંદર જાય છે, નો ટેન્શન. હજારો રૂપિયાનું ફિલ્મ તમારા મગજની અંદર એક સારો વિચાર નથી આપતું. 50 રૂપિયાની એક સત્યનારાયણ ભગવાનની કથા, એના તુલસીના પાંદડા ઉપર આવેલો પ્રસાદ તમારા પેટમાં જાય છે, તમારું કામ થઈ જાય છે. મારે અહીંયા જમવાનું નથી. બંટીનો રોટલો, ભાજીનો રોટલો થઈ ગયો છે. ઘણા લોકો કહે વિદુરજી પાસે બિચારા પાસે કાંઈ નહોતું ને, એટલે રોટલો ને એવું બધું હતું નહીં. પ્રોગ્રામ કર્યો એણે અહીંયા દ્વારિકાધીશે. આપણે નથી ઘણા દેહમાં આવે તો હવે રીંગણા, આખા રીંગણા ને શાક કરો, રોટલો બનાવો. હા, પ્રોગ્રામ કરે ને એમ દ્વારિકાધીશે વિદુરની ઘેરે પ્રોગ્રામ કર્યો હતો કે દ્વારિકામાં 56 ભોગ જીમો, પણ દેહની ગામની એક ભાઈના હાથની કેદુનું શાક નથી ખાધું. અત્યારે ઘરવાળીને કહે છે રીંગણાનું શાક બનાવે, ભાજી બનાવે અને એક બાજરાનો રોટલો ટીપી નાખી. ને જ્યાં અંદર ગઈ ત્યાં તો સુલભા ગાંડી ઘેરી થઈ ગઈ. ભગવાન બીજું કાંઈ તો છે નહીં, કેળાના સાયલ કાઢી કેળા દે, સાયલ દે ને કેળું ઘાકડ દે.
ભગવાન ઈ પણ ખાય છે. દ્વારિકાધીશ તો વિદુરજીને નમસ્કાર કરી લખ્યું મહાભારતની અંદર ભગવાન જયારે સમાધાન માટે નીકળ્યા ત્યારે કર્ણને રસ્તામાં લીધો આર્ય. કર્ણને કીધું હવે ઘડીક તું રથ હાકી લે, હું બેઠો પાછળ. કર્ણ ભગવાનનો રથ હાકે છે, હાલો મૂકી જાવ એમાં, મને હું આમ તો થોડે એવું. ગામની બહાર નીકળ્યા કર્ણને કૃષ્ણએ કીધું કે કર્ણ ઘડીક રસ્તામાં લઈ લેતો, આપણે બે વાત કરી લઈએ. કર્ણ એ રસ્તામાં રથ ઉભો રાખ્યો, બોલો દ્વારિકાધીશ. તો કીધું તને ખબર છે તું કોણ છે? કર્ણ કહે મને ખબર છે હું કોણ છું, પણ તમે કેવા આવ્યા છો કહી દો હું કોણ છું એમ. કીધું કર્ણ તું કૌરવોની ભેગો એ બરોબર છે, પણ તું પાંડવોનો ભાઈ છો. કર્ણએ કૃષ્ણ ભગવાનને કીધું એ તો બરોબર, મને ખબર છે, પણ આજ કેમ યાદ આવ્યું? અત્યાર સુધી કોઈ દી કર્ણને માટે કોઈને લાગણી ન જન્મી, અને આજ ઓટોમેટિક બધાય આખી દુનિયા કર્ણ પાંડવોનો ભાઈ, પાંડવોનો ભાઈ. આજ ઠેઠ કેમ કર્ણ માટે એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો છે? કૃષ્ણ કે મારો પ્રેમ છે એ સાત્વિક છે, કર્ણ આમાં તારું હિત છે. શું હિત છે? આપણા રજવાડાઓમાં નિયમ હોય, મોટો હોય ને રાજા થાય એમ. તો તું પાંચ પાંડવોમાં છઠ્ઠો તું મોટો છો, આને મૂકી દે, કૌરવોને છોડી દે, અને પાંડવોના પક્ષમાં આવી જાય, રાજા બનાવવા માટે હું તને વચન આપું, તને રાજા બનાવીશ. કર્ણ કર્ણની કર્ણ કહે છે દ્વારિકાધીશ અહીં સમજાતું જ નથી. આજ મને આજ આટલા વર્ષો એ કાલ સવારે યુદ્ધ શરૂ થવાનું છે, અને આજ તમને એવું યાદ આવ્યું કે કર્ણ પાંડવોનો ભાઈ છે, આજ તમે મને રાજા માટેની ઓફર કરો છો. પણ હું કોનો દીકરો છું ખબર છે? કર્ણ સૂર્યનું સંતાન છે. દુનિયાના બધાય ફરી જાય, હાલે સૂર્યના સંતાનો એ વચનથી કોઈ દિવસ ફરવું ન જોઈએ. કર્ણએ કીધું હું સૂર્યનું સંતાન છું, તમને શું લાગે છે હું ફરી જઈશ? જે દિવસે દુનિયાએ મને જાકારો આપ્યો, બજારમાં છોકરાઓ રમતા હોય ને હું ક્યારેક કોઈ રાજાના દીકરા વારે રમવાવ્યો જાઉં તો માવું એમ કહી દે કે એ રેવદે પાપ છે એમ કહીને મારીથી છોકરાઓ લઈ જતા. જેથી આખી દુનિયા મને ધિક્કારી દીધો હતો ને, તે દુર્યોધને એની થાળીમાંથી અડધો રોટલો મને આપી દીધો. આજે જે કઈ યુદ્ધ થાય છે ને દ્વારિકાધીશ, તમને તો ખબર જ હોય બધી શું કરવા થાય છે. જીતવાનો ભરોસો નો એ માણસ કોઈ લડે નહીં. દુર્યોધનને જીતવાનો ભરોસો છે અને એનો ભરોસો હું છું. દુર્યોધનને મનમાં એવું છે કે કર્ણ મારી હારે, કાલ અમારી યુદ્ધમાં જે થાય એ થાય, પણ મારી માનું ધાવણ મારા બાપના સંસ્કાર મને ના પાડે કે જેનું ખાવ એનું કોઈ દી ખોદવું નહીં, જે થાળીમાં ખાવ. આ દેશના લોક સાહિત્યકાર ઓલા માયાભાઈ આહિરના, હા, એના બાપા ઓફ થઈ ગયા ને, ત્યારે એ માયાભાઈ પોતાના મોઢે બોલ્યા હતા કે મારા બાપાના એક શબ્દ મને બહુ ગમ્યા. એ વાત મને બહુ ગમી. હા, એના આતા એને એવું કહેતા કે દીકરા જેની ભેગાયો ને એનું કોઈ દી ખરાબ નહીં કરતા, બીજાનું જે દેહ કરો એ મને કઈ ખબર નથી, પણ જેની ભેગાયો ને એનું તો કોઈ દી નો જ ખરાબ કરતા. કર્ણ એ કહે છે યાદ રાખજો દ્વારિકાધીશ, આજ કાલ સવારનું યુદ્ધમાં જે થવું એ થાય, કર્ણ પાછો ન આવે, કર્ણ દુર્યોધનની ભેગો જ રહેશે, અને પાંડવોને કહેજો સાબદા થઈ જાય, હું જોઉં છું કાલ સવારે દુર્યોધનને કોણ હરાવે છે. દુર્યોધનની સામે પહોંચવા માટે તમારે મારી દ્રોણની દાદા ભીષ્મની સામે આવવું પડશે, અને તમને ખબર છે દ્વારિકાધીશ, પાંડવોને કદાચ નહીં ખબર અમે કોણ છીએ, પણ તમને તો ખબર છે ને મારી માએ, આ ધરતીએ, સૂર્યએ મને કવચ અને કુંડળ આપ્યા, દુનિયા મને કોઈ ન મારી શકે. ભગવાને કીધું એ થઈ જાય બધું નિરાયત રહે, એના માટે કરવું શું બને? એટલે કર્ણની આજે પણ કર્ણ કૌરવોના પક્ષમાં હતો, પણ એમ યજમાનોને એમ કહે કે મારો યજમાન કર્ણ જેવો હતો. કર્ણ એટલા માટે કર્ણ કુંતાતણો જાયો બન્યા ભગવાન ભિખારી ક
करण कुंता अरे पछी कसोटी करण ने खरेखर धन्य जन जन्म पिता नी टेक ने खातर न लागी देह पण पिता नी टेक ने खातर न लागी देह पण ए धन्य बाल छलियो धन्य संगावती रानी जन्म जे संत ने आपे जने एटला माटे संस्कारात उच्चते एटला माटे बाळकोने संस्कारो साथे जन्म आपवा माटे शास्त्र पुराण वेदो ब्राह्मणो तमने आम लाडो पाड़ी पाड़ीने एम कहे के समाज संस्कारी हशे એવો પરિવાર સંસ્કારી છે વ્યવહાર સંસ્કારી વાળો હશે તો માણસના જીવનની અંદર જે વિટંબણાઓ છે એ ઓછી આવશે મર્યાદાઓથી માણસના જીવનની અંદર કેટલાય ફાયદા હોય છે મર્યાદાઓ જ્યારે મુક્ત થઈ જાય આપણા ગૌઠાવ લાજુ કાઢતા ને તો ડેલીએથી કોઈ અંદર ન આવતો ડેલી એ આવે ત્યાં વિચાર આવે કે લાજ કાઢે એવું કોઈ અંદર છે તો આપણે પગ ન મુકાય ખોખારો કાહે ડેલી કે કોણ છે પેલાનું જવાબ નહીં મળે પાછો એ જાય આજે લાજ વેગી છે ઓસરીના પગથિયા કોક ચડી જાય છે પામતા કશું નથી મર્યાદા જ્યારે માણસના જીવનની અંદરથી જતી રહે છે ત્યારે યાદ રાખવાનું માણસના જીવનની અંદર વહેલા મોટું દુઃખ જ આવે છે દુઃખ આવવાનું એક કારણ એ પણ છે કે આપણે જરૂર કરતા વધારે સ્વતંત્રતા બહુ સારી વસ્તુ છે દરેક સ્ત્રીના જીવનની અંદર સ્વતંત્રતા એ વહુ બને તો ભલે માં બને તો ભલે એના જીવનની અંદર સ્વતંત્રતા એનું જીવન એને એની રીતના જીવવાના હક હોવા જોઈએ એના શોખ પૂરા કરવાના એને હક હોવા જોઈએ એમાં કોઈ પણ પ્રકારનો બાંધછોડ ન કરાય એને એ પણ એક પાત્ર છે એ પણ એક જીવ છે એ પણ એક શરીર લઈને જન્મ્યું છે તો એની ઉપર કોઈને પોતાનો રોફ જમાવવાનો કોઈ અધિકાર નથી છતાં પણ એવા વસ્તુને પણ જ્યારે તમે મર્યાદાથી સમાજની અંદર પ્રસ્થાપિત કરો છો ત્યારે એના અંદરથી એના વડે જે કાંઈ થાય છે એ સમાજનું કલ્યાણ કરે છે એટલા માટે ઘરે કઈ નહોતું છતાં પણ સબરીની ઘરે રામ આવે છે ઘરે કઈ નહોતું અને સુદામાના કામ દ્વારિકા વાળો ઘરે છે ઘરે કઈ નથી પણ નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ દ્વારિકા વાળો નરસિંહો બનીને કરે જરીકે શરમ વિના નક્કી થાય છે ઘરે કાંઈ ન હોય તો હાલે સંસ્કાર હોવા જોઈએ આ દેશના મજાદરના કવિ કાગ બાપુને મુંબઈના એક બંગલે જવાનું થયું ને એ બંગલા વાળો ભાઈબંધ હતો એને ધંધામાં નુકસાની ગઈ એટલે બંગલો એનો વેચાઈ ગયો છે ને એક ચાલીની એક ઓરડીમાં રહેવા જાય છે એ ઓરડીમાં રહેવા ગયા ને આ ગોતતા ગોતતા દીદી કાગ બાપુ પહોંચ્યા ત્યારે કાગ બાપુની આંખમાંથી આમ અરેરાટી થઈ ગયા ઓહો છ મહિના પહેલા આવ્યો તો કેવડો મોટો બંગલો ને કેવું આમ ધોમધોમ સાહેબી હતી ને આવું બધું થઈ ગયું ઘડીકમાં પાણી પી ખબર અંતર પૂછીને કાગ બાપુએ કીધું કે હવે હું જાઉં છું મારે બીજે એક બે જગ્યાએ જવું છે કાગ બાપુને એમ થયું આવડી હકડાશીમાં ક્યાં રહેવું એમ ત્યારે આ દેશની સ્ત્રીએ કાગ બાપુને એવું કીધું હતું કે બાપા તમારે કાંઈ કામ હોય ને જવું હોય તો મારી કાંઈ ના નથી પણ મને એવું લાગે છે તમે પહેલી વખત આવ્યા ત્યારે બંગલો હતો હવે ઝૂંપડું થઈ ગયું એટલે એ વાતનું તમને દુઃખ છે તો હું તમને કહી દઉં રોકાવું ન રોકાવું તમારી ઈચ્છાની વાત છે હા પણ સંપત્તિ વૈગી છે સંસ્કારો નથી ટાઈમ હોય તો રોકાઈ જાવ રોટલા કરવાની હજી લોહીમાં એ સંસ્કાર તો છે જ ઘર વેચાઈ ગયું છે પણ જે ઘરનો ધર્મ ઘરવાળી હાથ એની ઈચ્છું ટાઈમ હોય તો રોકાઈ જાવ રોટલા ઘડત કરી દઉં કાગ બાપુએ કીધું તું રોટલા બનાવી એટલી ઘડી મારે શું કરવું એટલે કાગળીઓને પહેનાય
અને એ પેના અને કાગળીઓ આપીને મુંબઈના પોતાના ભાઈબંધના બંગલે બેઠા બેઠા કાગ બાપુએ આ ભજન લખ્યું. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવ તારો સુકાણા હાડ પાડોશીના બાળના મુખે મુઠી ચણ નાખતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે. પછી સૃષ્ટિના મૂળ સુકાણા મૂળ સૃષ્ટિના પછી વૃષ્ટિ થવાથી શું મળી જગતમાં બદનામી, પછી નાસી જવાથી શું. મોર સુકાઈ ગયા પછી વરસાદ થાય કઈ નહીં. એટલા માટે હું હંમેશા કહું કે જીવતાઓની સેવા કરું. ઘણી વખત કોઈ ભિક્ષુક સાથે કોઈ ગરીબ માણસ સાથે આપણો વ્યવહાર જે હોય છે, ભગવાને દીધું છે તો ખિસ્સામાંથી એક નોટ આપી દો, અવગુણ જોવાની ટેવ બંધ થઈ જશે, એટલે આપણા સદગુણો પ્રગટ થશે. આપણી અંદર સદગુણ તો ભીરા છે, પણ બીજાના અવગુણોનો વજન એટલો બધો છે એ સદગુણો પ્રગટ નથી થતા. આપણા સદગુણોને પ્રગટ, સદગુણ છે એટલે તો તમે કથામાં બેઠા છો ને, સદગુણ છે એટલે તો તમે મંદિરમાં જાઓ છો તો 5 રૂપિયા ધરો છો, 10 રૂપિયા ધરો છો, મંદિરમાં જાઓ છો તો કંઈક પરમાર્થ કરો છો, તીર્થક્ષેત્રમાં જાઓ તો ગંગાજીને નાહો છો, આ બધું ક્યારે કરો છો. અંદર એનો સદગુણ છે, બધાની અંદર હોતું નથી. બસ કોઈકના અવગુણોથી મુક્ત બનવા માટે નજર ન આપો, જીભ ન આપો ને કાન ન આપો, એટલે ભગવાન આવશે. ના આવ્યા ને હાલો ને વિદુર ઘેરે જાઈ ચાલો વિદુર, જેમાં ભગવાન જમીને જતા રહ્યા પછી ધૃતરાષ્ટ્રે કર્ણને કૃષ્ણની વાત સાંભળીને રાજી રાજી થયેલા વિદુર ધૃતરાષ્ટ્રની પાસે જઈ ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે ભાઈ આમાં શું કરવું જોઈએ. એટલે ધૃતરાષ્ટ્રને કીધું છે કે આંખ નથી પણ બુદ્ધિ તો છે ને, બે આંખે આંધળા તો છો તમે પણ બુદ્ધિ તો છે ને, ગૌઢા થયા છો. હવે સમજો આપણે જ્યાં પહેલો નિયમ તો એ હોય કે રાજા આંધળો ન હોય. તમે આખી જિંદગી કાઢી નાખી, હવે હેઠું ઉતરી જાય સમજીને. બીજી વસ્તુ, રાજા પાત્રવાળો હોવો જોઈએ. દુર્યોધનની યુધિષ્ઠિરમાં પાત્ર કોણ છે એ તમને ખબર છે. એમાં દુર્યોધનને કોકે કીધું, વિદુરજીને ધક્કા મારીને કાઢી મૂક્યા. રસ્તામાં ઉદ્ધવજીનો સંવાદ થયો, ઉદ્ધવજીની સાથે કૃષ્ણનું ચરિત્ર સાંભળી અને ગદગદ બનેલા વિદુરજી મૈત્રેય મહારાજના આશ્રમની અંદર આવે છે અને મૈત્રેય મહારાજની સાથે સત્સંગ કરતા કરતા ભાગવત કાળ લખે છે. સુખાય કર્માણિ કરોતિ લોકો ન
नते सुखं वान्यदुपारमं वा विन्देत भूयस्ततैव दुःखं यदत्रयुक्तं भगवान् वदेन। मैत्रेय महाराज ने प्रश्न करे, विदुर जी एम कहे कि महाराज संसार ની અંદર હેલો જીવ માત્ર સુખી થવા માટે મહેનત કરે છે, સુખ પણ કોઈના કઈ એક સરખા નથી, કોઈને ભોજન જોઈએ છીએ, કોઈને બંગલો જોઈએ છે, કોઈને ગાડી જોઈએ, કોઈને ઘરેણા, કોઈને કપડાં જોઈએ છે, અને સુખી થવા માટે દિવસ રાત માણસ મહેનત કરે છે, આમ દિવસ રાત આખી જિંદગી સુખી થવા માટે મહેનત કરતો માણસ પણ ક્યારેક દુઃખી થઈ જાય છે। ભગવાન આ જીવનની અંદર સુખી કેવી રીતના થવા એ મને કહો। ત્યારે મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, સાંભળો મહારાજ, સુખ સાચું સુખ સંતોષમાં છે। જેને મનુષ્ય જન્મ મળ્યો આટલો એટલું એટલું થઈ ગયું, બહુ થઈ ગયું, એટલો સંતોષ થઈ જાય, એ માણસ જીવનની અંદર બહુ સુખી થઈ જાય છે। આપણને આપણું સુખ નાનું ક્યારે લાગે, જ્યારે આપણે બીજાના સુખને આપણે આપણું સુખ કમ્પેર કરીએ છીએ, એની સાથે આપણે સુખની સરખામણી કરીએ છીએ, આપણે આપણી જાતને ક્યારેક કોઈક એવા વ્યક્તિઓ સાથે મૂકો જે આપણાથી નાના છે, નાના હતા અને આપણા મા બાપ આપણને 500-300 રૂપિયાની આવતી સાયકલ, કેટલાની એ નવી તો લેવાની હોય, કોકની નીકળી ગયેલી હોય આપણા બાપા આપણને લઈ દે, આપણા ગૌડા આપણને લઈ દે, પછી એ સાયકલને પેલા વચ્ચે પગ નાખી નાખે ને હાકીએ છે ને હરીભાઈ નજાકી, એ દાંડિયાવાળી સાયકલ હોય, એક દાંડિયા વગરની સાયકલ હોય, એમાં દાંડિયા વચ્ચેથી હાલી વાલી દાંડિયા ઉપરથી આપણે હાકી નાખી, દાંડિયાની વચ્ચેથી પગ નાખ્યો હોય, અને પછી એ સાયકલ એની સાયકલમાં ક્યારેક આપણા આપણો બાપ આપણને આગળ ઓલું દાંડી હોય એની માથે રૂમાલ વીંટી દે, હા રૂમાલ વીંટીને આપણને એ આગળ બેહાર પછી જાળી આવી, હા પહેલાં તો રૂમાલ જ હતો, પછી શોધ થઈ એટલે નાનું અમથું ઓછી કોઈને આગળ જાળી હોય એમાં છોકરાને બેહાર દે, હા અને છોકરાને બેસાડીને એના મા બાપ એનો એ ગરીબ બાપ સાયકલ હાથમાં લઈ અને સડકે આટો મારવા નીકળે, અંદર પિંજરામાં બેઠેલા બાળકને એમ હોય કે હું પ્લેનમાં બેઠો છું। આપણું સુખ એટલું નાનું હતું, આજે આપણા દીકરાને આપણે ફોર વ્હીલમાં આટા મરાવી તોય એની ફરમાઈશું એની એને એને એટલો રાજીપો નથી થતો, એટલો રાજીપો આપણને આઠાનાની ગુલફીમાં થતો, આટલું સુખ આપણું નાનું હતું, આપણે આપણા સુખને બહુ મોટું કરી દીધું। શા માટે મોટું કરી દીધું? તો કીધું મામાના દીકરા પાસે કરોડ રૂપિયા છે, આપણી પાસે હજી એટલા નથી જ, એની સામે નજર ન કરો, માસીના દીકરા સામે જુઓ, માસીનો દીકરો હજી આપણી જેટલી કેટલી મહેનત કરે પણ આપણને નથી આંબ્યો, ગામના એ ગરીબ માણસની સામે જોઈને વિચાર કરો, જીવનની અંદર કોઈ દિવસ બિચારા સારા દિવસો દુનિયામાં, આજ તો ભગવાનની લીલા છે, એક માણસ જન્મે છે તો સોનાની સોયથી એની જીભ ઉપર નામ લખવામાં આવે છે, મરે તો હુખડના લાકડામાં સળગાવવામાં આવે છે, એક માણસ જન્મે છે તો હારા ઝબલા નથી મળતા અને મરે ત્યારે ગામને ફાળો કરીને કફન બનાવવું પડે, આ કર્મની લીલા છે। કરમન કી ગતિ ન્યારી, ઓદોજી કરમન કી ગતિ ન્યારી, સુંદર લોચન મૃગ કો દિયો કોયલ કરે તારી, મૂરખ રાજા રાજ કરત હૈ, મૂરખ રાજા રાજ કરત હૈ, પંડિત ભયો બિહારી, ઓદરજી કરમન કી ગતિ ન્યારી, હે ઓદરજી કરમન કી ગતિ, બગલાનું જીવન હાઉસ નેસ્ટ કહેવાય એવું, છતાં પણ ધોળો આમ એવો બનેવો, જોવો ગમે એવો બનેવો,
અને કોયલ કેટલું સોલિડ બોલે, હા, છતાં કોયલ કર દી કારી. અને પછી મૂરખ રાજા રાજ કરત હે, પંડિત ભયો ભિખારી, ઉદ્ધવ જેનામાં લાયકાત નથી એ રાજા બની જાય છે, તો પ્રજાને ભોગવવું પડે છે. જેને જે પોતે રડી નથી શકતો એ સમાજના આંસુને સમજી ન શકે. જે રડે છે પછી લોકો એને ઢોંગ કહે, લોકો પણ રડવામાં ઢોંગ કરવા માટે હિંમત જોઈએ. જે રડે છે એ બીજાના રડવાને સમજી શકે છે. આ કર્મની ગતિ છે, એટલા માટે સુખાય કર્માણી કરોતિ લોકા. ઉદ્ધવજીને વિદુરજીને મૈત્રેયજી એ કીધું કે સુખ હંમેશા આપણી અપેક્ષાઓ નાની હોવી જોઈએ. મૂળ તો આપણી અપેક્ષાઓ મોટી છે, એટલા માટે યાદ રાખજો ઈચ્છાઓ અંબાણીની પણ પૂરી નથી થઈ. અને ઈચ્છાઓ એક સામાન્ય ભિખારીને એક દી 500 રૂપિયા મળી જાય, શનિવારે આવી જાય, હા, એ જોજો શનિવારે 5 વાગ્યા પછી આપણા ગામનો આપણા ખેતરમાં મજૂર આવે, મોજમાં હોય. શનિવાર તો જાણે આઠમ આવ્યું હોય એમ હોય, ભલે વ્યસન કરતો જે કરતો હોય પણ એની સંપત્તિ કેટલી. હા, એક નાની એમથી પોટલી લઈને તમારા ખેતરમાં આવે છે, નાની એમથી પોટલી લઈને વિયો જાય છે, ભાગ્ય ક્યારેક વધે છે, છતાં એનું જીવન વ્યતીત થાય, એના સુખની પરિભાષા નાની છે, એટલે એને બહુ મહેનત કરવી પડતી. મરી એ પણ જવાનો, મરી આપણે પણ જવાના, મરી જે મોટા બંગલામાં રહે છે એ પણ જવાના, પણ હળિયા પાટી ઓલામાં ઓછી હોય એનાથી થોડીક વધારે આપણામ હોય, આપણાથી વધારે કોઈ. ઘણા લોકો એમ કે અમારે કંઈ ટાઈમ ન હોય ટોયલેટમાં બેઠા બેઠા, પણ એટલો બધું ક્યાં જવું છે તમારે? એવો તો ઓલી કયો સમય આવો સરસ મજાનો અવતર. સિકંદર મરી ગયો, એની એના સ્વજનોને કહેતો ગયો તો કે મરું ને દેદી હાથ આમ બહાર રખાવજો, આમ ખાલી દુનિયાને મારું દેખાડું છે, કાંઈ લઈ જતો નથી, એટલે ખોટું ભેગું ન કરે. મરશું ત્યારે કાંઈ સાથે નથી આવવાનું. સુખની પરિભાષા નાની હોય, એટલે નાના હતા ત્યારે આપણું સુખ આવું નાનું હતું, મોટા થઈએ એટલે દુઃખ છે. નાના બાળકને ઝપટ મારો તમે ખીજાઈ જાઓ, એ રડે, પણ એનું બાળક બપોર થાય ત્યાં પાછું આપણા ખોળામાં બેઠું હોય. પણ જો છોકરાની માને બાપાએ કાંઈ કીધું ગાળ દીધી તો એ 3 દી સુધી અઠવાડિયા સુધી હામું જોયું તો આપણને ખબર પડી જાય ગજી આને ભૂલાણું એના એટલે બે ને તમે એમ ખાલી એમ દાંત ન કાઢો. હા, પુરુષને પણ એવું હોય, ક્યારેક આપણી સાથે કોઈ બજારમાં વ્યવહારમાં કુટુંબમાં કંઈક એવું વર્તન થઈ ગયું તો આપણને કેટલા દિવસ સુધી યાદ રહે એ માણસ નજરે જ તીરા કરે કે આણે મારું અપમાન કર્યું. કેમ? આપણે મોટા થઈ ગયા, મોટા થઈ ગયા એટલે યાદ રહી ગયું હું મોટો છું. નાના બાળકને આવું કંઈ હોતું નથી, એટલા માટે ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી, સુખી જિંદગી બાળપણમાં વિતાવી, સુખી જિંદગી પણ ગુજારી, પછી જવાનીએ કીધી દુખી જિંદગીને, સુખી ઓ હંમેશા હતી ત્યાં સુખી જિંદગીને, ખુશી. પછી બુઢ્ઢાપો આવશે ને પસ્તાવો થશે, પછી રડીને ગુજારી દુખી જિંદગીને, સુખી જિંદગી. એટલે સુખ જેટલું નાનું હોય એટલું જીવન શાંતિથી પસાર થાય, સુખ જેટલું મોટું થાય એટલા જીવનની અંદર ઉપાધિ નું એક જ 2-3 ચોપડી એમ ભણતા હોય, 4th-5 ભણતા હોય ત્યાં સુધી કેટલી અમારે રાવતભાઈ એક જ ચોપડી હશે, હા, એક જ 2-1-2 હશે, કાંઈ પેટી નહીં, કાંઈ પેન નહીં, વતણું ને પાટી, હા, અડધું લખવાનું અડધું ખાવાનું, વતણું કહેવાય, શું કહેવાય? વતણું, અડધું લખે અડધું ખાઈ જાય, ભણે ભણે ખાધું છે. હંમેશા હતી ત્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગી. એટલે હંમેશા હું હંમેશા કહેતો, મને તો એવું લાગે કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણાથી ઘણી બધી વસ્તુ આપણાથી દૂર થઈ જાય.
આપણાથી આપણા અમુક અમુક લોકો આપણને આપણે જેને બથ ભરી હોય એ પગે લાગે, આપણે જેને આપણી અંતરની વાત કરી હોય એ તો આપણી પહેલાં એને આપણે આપણે રોવા મળે, મોટા થઈ જાય એની પર વજન બહુ આવી જાય છે. અને એટલા માટે ફરી ફરી એક વખત સુખ હંમેશા આપણું નાનું હોવું જોઈએ, બે ટાઈમ ત્રણ ટાઈમ જમવાનું મળી જાય, પાંચ સાત જોડ કપડાં હોય, હા જેટલી નાની ગાડી એટલું વધારે સુખ, હા જેટલું નાનો પરિવાર એટલું વધારે સુખ, જેટલી ઓછી મિલકત એટલું વધારે સુખ, જાજુ છે તો મેન્ટેનન્સ કરવામાં જિંદગી વહી જશે. સુખને જેટલું તમે વિશાળ પછી તો ઉલટાનું દુઃખ થશે. કઈ ઉપાધિ આ બધા પીહું ને રસ્તામાં બુક ને લેશે, ભલે ને આવ્યું અમે તો દસ વર્ષના છે ત્યાં સુધી બુક કેવી હોય કેવા કલરની હોય ખબર જ ન હોય. પાટી એ ઓલી પતરાના પતરાની કોરવાળી આવે, હા એટલે બે ત્રણ કામ કરતી, કોઈક વાયડું થાય તો મારવાય થાય, પેટી પાટી ત્રણ ચાર કામ કરતી, એક કામ ન કરતી, હા અને તેથી ડસ્ટ અને ચેક લબર ની બધું ક્યાં હતું, પાટીમાં લખે દોચવાનું કેમ હતું, આમાં કરી અને પાટીમાં તમે ફેરવી નાખી. એ વિદ્યા વહી જાય કે આવી જે છું બધા એમ કે વહી જતી, પણ મારે તો ન ગઈ આવી અમુક. પછી ઓલા ગોળા આવતા ખબર, લોહી વાળા ખાતા એનું બહુ ખાતા ને, રૂપિયા નામ આખો ભરી જતા, અત્યારે રૂપિયાનું કોઈ આવે નહીં, અંદર લોહી વાળા અંદર લાલ ચાહણી હોય, એટલે આપણે દુકાને જઈને પેલા લોહી વાળા ગોળા આપો, પછી ગોળા અંદર હોય નિશાળે જવાનું, નિશાળે જ જવાનું, અંદર હાથ રાખે ને હાથમાં પરસેવો વળે, ઓલામાં ચાહણી હોય એટલે પરસેવો હાથમાં વળ્યો એટલે પેન્ટનું ખિસ્સું થોડુંક ભીનું થયેલું હોય, ચાહણી ખિસ્સાની બહાર આવે, એટલે આપણે જ્યાં જઈને માખીઓ આખું બધી ભેગી ભેગી ને ભેગી આટા મારતી હોય. પછી એ ગોળા ક્યારે ખાવાના, તો કીધું બધાએ ખાઈ લઈને પછી બધાને મોઢામાં પાણી આવે ને, આપણે આપણે જાત્રામાં તો એવું ન થાય, નગર બધા ભેગા હોય એવા, એટલે નહીતર આપણે બધું ખાઈ લઈને પછી આમેથી લાડવો કાઢે પછી એમ આ એવા ખાતા હોય આમ આવે. ઓલી સંગીતા આંબલી આવતી, ભૂલાતી નથી એ સુખ સુખી જિંદગીને, સુખી જિંદગી. યાદ રાખો વિધુરજી ને મૈત્રીજી એ જ કહે છે કે મૃગ જળ છે, ઉનાળાના તડકાની અંદર જ્યારે તમે તમારી ગાડી લઈને રોડ ઉપર નીકળો છો ત્યારે સીધો સ્ટેટ રોડ આવે એવા સમયે તમને આગળ નજર કરો તો કાચમાંથી એવું દેખાય છે કે પાણીનું ખાબોચિયું ભર્યું છે, પણ હકીકતમાં ભર્યું ન હોય, એ મૃગ જળ હોય. અને એને પામવા માટે આપણે મહેનત કરીએ છીએ. આ તો ઝાંઝવાના પાણી આશા જૂઠી રે બધાણી, મોતીડા નહીં રે હંસના હાલો ને, હવે મોતીડા નહીં રે. એ સંવાદ થી આખી સૃષ્ટિ ની રચના ની વાત કરી, બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલા સંતાનોની વાત, નારદ આદિ માનસ પુત્રોની વાત, વિરાટ જગતનું વર્ણન, ભાગવત જેવા ગ્રંથોનું વર્ણન કરતા કરતા મનુસૃષ્ટિની વાત આવી. ભગવાને પોતાના દ્વારા મનુ અને શત્રુપા નામના જોડકાને ઉત્પન્ન કર્યું. મનુ અને શત્રુપાના સુખી દાંપત્યની અંદરથી ત્રણ દીકરા, ત્રણ દીકરીઓ અને બે દીકરા જન્મ્યા છે. હા એમાં પેલા ત્રણ દીકરોથી દીકરીઓ જન્મી છે, આકૃતિ દેવહૂતિ ને પ્રસૂતિ. યાદ રાખજો, લક્ષ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોતા હોય એ પણ, કલ્યાણ ચેનલના માધ્યમથી જોતા હોય એ પણ, આ દીકરી દીકરી બધાએ ગાય છે ખોટું નથી, દુનિયામાં પેલા દીકરી જન્મી છે, એ દીકરો નથી જન્મો. અને જેને ઘેરે દીકરી હોય એને એને થોડુંક જાતું કરતા આવડતું હોય, હા એટલે ભગવાન હું તો કહું બધાએ માનતા કરાય દીકરીઓ માટે, દી કરી જેના આવવાથી આપણા આપણા ઘરની અંદર ઉજાસ થાય, પછી એ દીકરી કોકની વહુના સ્વરૂપમાં આવે તો આપણા ઘરનું કલ્યાણ થઈ જાય. સારા ઘરની દીકરી આપણા ઘરે વહુ થઈને આવે તોય કલ્યાણ થઈ જાય. તો આ કૃતિ પ્રસૂતિ ને દેવહૂતિ ત્રણ દીકરીઓ છે, પ્રિયવ્રત અને ઉતાંડપાદ બે દીકરાઓ છે, દેવહૂતિ અને કર્દમ ઋષિના લગ્ન થયા, નવ દીકરીઓ ત્યાં પણ નવ દીકરીઓ જન્મી અને એક દીકરો જન્મો, અને એક દીકરો એ બીજું કોઈ નહીં પણ ભગવાનનો જ એક અવતાર એટલે કપિલ મહારાજનો જન્મ થયો.
बोलिए कपिल महाराज। कपिल महाराज नो जन्म थयो बिंदु सरोवर ना किनारे। मां देवहूति ने कपिल महाराजे सांख्य शास्त्र नो उपदेश आप्यो। पृथ्वी जल तेज वायु आकाश पांच तत्व थी आपणुं शरीर बन्युं। तन मात्राओ एनी इंद्रियो आ बधुं बनावीने सांख्य शास्त्र नुं दर्शन करायुं। त्रीजा स्कंद ने पूर्ण कर्यो। चतुर्थ स्कंद ना आरंभे चार प्रकरण धर्म अर्थ काम अने मोक्ष एमां एक प्रकरण नी अंदर भगवान दत्तात्रेयना अवतार नी कथा आवी छे। अत्रिय अने अनसुयाना घरे ब्रह्मा विष्णु महेश त्रणे देवताओ एक एक रूप लेने जन्मा। एमां ब्रह्माजी थी जे जन्मे छे ते चंद्रमा, भगवान विष्णु थी जे जन्मा ए दत्तात्रेय, भगवान शिव थी जे जन्मा छे ए दुर्वास। आ त्रण संतानो नी वात थई। समय व्यतीत थयो। एक वखत देवताओनी सभा बैठी छे અને એવા સમય બધા દેવતાઓએ નક્કી કર્યું કે હવે કોકને આપણે પ્રધાન બનાવીએ, એટલે બધાએ નજર ફેરવી કોણ કોણ છે, અને એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ રાજા હોય તો દક્ષ। દેખા વિચારી વિધિ સગલાય કરે, દીકરીઓને પ્રેમ કરે છે, એ દીકરીઓને પરણાવી છે ને રાજા બનાવ્યો છે। જ્યાં રાજા બનાવ્યો, રાજા બનાવ્યો એટલે અભિમાન આવ્યું। બડ અધિકાર दश जब पावा अति अभिमान हृदय તો અતિ અભિમાન બહુ અભિમાની બની ગયો અને બને જ કૌ જન્મમાં અસ જગમાહી। આ દુનિયામાં એવું કોણ જન્મ્યું જેને પ્રભુતા પાઈ જાહી મરના। આ દુનિયામાં આપણા વ્યવહારમાં આપણે એવા કેટલાય લોકોને ઓળખતા હોઈએ કે પેલા સાવ ગાય જેવા હોય, પણ ખિસ્સામાં બે નોટ પડી જાય ને તો શિંગડા મળે મારવા। પેલા જઈએ તો આવો કેમ છો, ક્યાંથી આવ્યા, કેમ પાણી પીશો છો, ફલાણું ના ઢી, તમે જ થતું હોય, પણ જેવી સંપત્તિ ખિસ્સામાં પડી જાય એટલે અભિમાન આવે, પછી સંબંધો નાના મોટાના બધા ભૂલી જાય, અને જેની તેની સાથે તોછડાઈથી વર્તન થાય, આ વર્તન બીજું કાંઈ નથી। ગરીબ માણસ કેમ બધી દાસ થઈને રહે છે? ગરીબ માણસને ભીક્ષક, મારી પાસે બીજું કઈ નથી, હું સમાજની અંદરથી આમ થઈ જશે તો? અને સંપત્તિ આવતા માણસે જીભ બહુ વિચારીને આપવી જોઈએ। પણ અતિ અભિમાન હૃદય સાહિત્ય કહે ધન જોબન ઠાકરી અને એની ઉપર અવિવેક ચાર વસ્તુ ભેળી થયે અનર્થ સર્જે અનેક। રૂપિયા વાળા હોય એમાં પાછા રૂપાળા હોય, હા એમાં પાછા બે ચોપડી વધારે ભણી જાય, વોટ ને વૂન બધું શીખી જાય, એટલે એનામાં અવિવેક આવે। એટલે આ ચાર વસ્તુ ભેગી થાય પછી શું થાય આપણે નથી જોતા। ઘણી વખત તમે મામલતદાર કચેરીઓમાં જાઓ, કોઈ જગ્યાએ ઓફિસોની અંદર તમારા કામ કરવા જાઓ, એકાદ બે દાખલા કઢાવવા હોય તો તમે લાઈનમાં આડાવડા થાવ, કેવા વડકા ભરાય, એનો પગાર કેટલો હોય,
આઠ દસ હજાર 15,000 એટલું તમારા ભાગ્યો ભાગ લઈ જતો હોય એની કરતા વધારે, પણ ઓલાને પાવર ન હમાતો હોય. કેમ? બે ચોપડી ભણી ગયો હોય વધારે, બે ચોપડી ઓછી ભણાઈ હાલે પણ વિવેક હોવો જોઈએ. એટલે આગળ ઈ ગયા જેનામાં વિવેક હતો, એ ભીણા ખણાય પણ ભીણા એનું કામ નહોતું. જે ગણ્યા એનું કામ થયું. સંપત્તિ તો આવે ને જાય છે, ક્યારેક રાજાને રંક બનાવે છે, ક્યારેક રંકને રાજા બનાવે છે. સંપત્તિની સાથે માણસની વૃત્તિઓને સ્વભાવમાં ફેરફાર ન થવો જોઈએ. પણ થયો દક્ષિણો, શું કર્યું? તો બધું એક વખત સભા ભરાણી હતી ને એ સભામાં શંકર ભગવાન બેઠા હતા ને દક્ષ આવે છે. બધા ઊભા થયા, દક્ષ ઊભા ના થયા, શિવજી ઊભા ન થયા. દક્ષિણે એવું થયું, મારું અપમાન કર્યું, અપમાનનો બદલો લેવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર બધાને બોલાવ્યા, શિવજીને ન બોલાવ્યા. શિવજીએ પાર્વતીને સતીને અતિશય સમજાવ્યા પણ સતી પણ સમજ્યા નહીં, અને પોતાના માતા પિતાને ઘેરે યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞ થઈ રહ્યો છે, એ યજ્ઞની અંદર જાય છે. પણ દક્ષ મહારાજે ના પાડી હતી કે કોઈ પણ આવે આવો એવું કહેવાનું નથી. સતીએ મા બાપના ઘેરે પગ મૂક્યો પણ કોઈ આવો એવો શબ્દ ન કીધો. બહુ દુઃખ થયું. સાદર મિલી પુની એક માતા, ભગિની બહુત મુસ્કાન. બધાએ અપમાન કર્યું એવા સમયે પોતાની માએ સતીનો આવકાર કર્યો, આદર આપ્યો, રડીને પછી યજ્ઞશાળામાં ગઈ. યજ્ઞશાળામાં શિવનું સ્થાપન ન જોયું, એ જોઈ અને પોતાનું શરીર અગ્નિની અંદર બાળી નાખ્યું. ગણોએ જય ભગવાન શિવને વાત કરી, શિવજીના ગણોએ યજ્ઞનો વિધ્વંસ કર્યો. આંગણે આવેલા બધા ઋષિમુનિઓ હતા, એ જેટલા જે હાથમાં આવે એ બધાને માર્યા. તે બધા દોડતા દોડતા જઈને બ્રહ્માજીની પાસે જઈને ઉભા રહ્યા. ઋષિમુનિઓ બ્રહ્માજીને કે ત્રાહી મામ, ત્રાહી મામ. બ્રહ્માજીએ પૂછ્યું, પણ આ ક્યાંથી આવો છો? કોઈની દાઢ તૂટી ગઈ હતી, અહીંથી લોહી નીકળતું હતું, કોઈને ઢીમસું થઈ ગયું હતું, હા, કોઈના કપડાં ફાટી ગયા હતા, કોઈની દાઢી ઉખડી ગઈ હતી. ઋષિ મુનિએ કીધું, બ્રહ્માજી અમે યજ્ઞમાં ગયા હતા. તો કીધું, યજ્ઞમાં તો પ્રસાદ મળે ને? તો કીધું, પેટર્ન ફરી છે, પ્રસાદ તો મળ્યો, આ પ્રસાદ જ છે, પણ આ વખતે પેટર્ન ફરી ગઈ છે, આ વખતે આવો પ્રસાદ મળ્યો છે. પણ ગયા હતા ક્યાં? તો કીધું, તમારા દીકરાની ઘેરે યજ્ઞ હતો. વાહ, મારા દીકરાની ઘેરે યજ્ઞ મને ખબર નથી. આમાં ઘણા લોકોના સમાજમાં જોજો, સોશિયલ નેટવર્ક કેટલા બધા મોટા હોય, આપણા ઘરની આપણને ન ખબર હોય, પેલા તેને ખબર પડી જાય. એ ગામમાં વાતું કરતા એની ઘેરે આમ થવાનું છે, નેટવર્ક દુનિયાનું. શું? બ્રહ્માજીએ કીધું, મને નથી ખબર તમે ગયા હતા. કઈ વાંધો નહીં, વિષ્ણુ ભગવાન હતા? દેવતાએ કીધું, ના ભગવાન, વિષ્ણુ ભગવાન લગભગ નહોતા. લગભગ નહીં, સાચું કહો, નહોતા. કઈ વાંધો નહીં, બ્રહ્માજી કઈ હું ન હોતો વાંધો નહીં, વિષ્ણુ ભગવાન ન હોય તો વાંધો નહીં. શિવજી હતા? દેવતા ઋષિ મુનિઓ મેળા દાંત કાઢવા કે એની હાટું તો બધું માર ખાધો અમે. કેમ? તો કીધું, એની આટલું તાણે યજ્ઞ કર્યો તો અમને એમ કે કંઈક બીજું થાય, પણ અમે તો ફિલ્મ જોવા ગયા તને પ્રસાદ મેળ્યો હતો. બ્રહ્માજીએ કીધું, જે યજ્ઞની અંદર બ્રહ્માજી ન હોય, જે યજ્ઞમાં ભગવાન વિષ્ણુ ન હોય, જે યજ્ઞમાં શિવ ન હોય, એ યજ્ઞ ન કહેવાય, એને ઢોંગ કહેવાય, ધતિંગ કહેવાય, એને ફંદ કહેવાય. અને એવા યજ્ઞના ફળ આવા જ હોય. હવે શું કરશું? કીધું, એ તો ભગવાનના ગણ આવ્યા હતા, દક્ષનું માથું કાપી નાખ્યું છે, પ્રજોત્પત્તિ અટકી જાહે. તો હાલો બધા ભગવાન શિવની પાસે ગયા છે. શિવની પાસે જઈ અને બધાએ ભગવાનની પ્રાર્થના કરી છે.
ब्रह्म ज्योति ललाटमा श्री नान गंगा ब्रह्म ज्योति ललाटमा श्री नान गंगा चंद्रमा चिद ब्रह्म ब्रह्म ज्योति विषनाग माला कंठ मान राज नमो सतसूति ભગવાન શિવની સૌ દેવતાએ પ્રાર્થના કરી ભગવાન શિવ રાજી થયા. દક્ષને નવજીવન આપ્યું છે. યજ્ઞને પૂર્ણ કર્યો. યજ્ઞને સજીવન કર્યા પછી પરમાત્માના દિવ્ય ચરિત્રોની કથા, એનાથી પણ આગળ ધ્રુવ ચરિત્ર આદિ છે. આ બધા ચરિત્રોની કથા અને ભગવાન રામનો જન્મ આપણે આવતીકાલે કરીશું. પેલા બધા જાત્રાઓની અંદર ફરવા ગયા છીએ. લોકોએ કીધું કે નંદ ઉત્સવ અમે આવીએ તે દિવસે ઘર જોઈ ગઈ, એટલે અમે કીધું નંદ ઉત્સવ એક દિવસ મોડો કરીશું. કૃષ્ણ જન્મ આપણે પરમ દિવસે કરીશું, એટલે કાલે રામ જન્મ. ભગવાન તો બહુ કયા ગરા છે, આપણે કહીએ ત્યારે આવે. હા, આપણે એમ કહીએ કે આજનો દી ભગવાન ખમી જાઓ, તમે રોકાઈ જાઓ, એમ આઘા ઉભા રહ્યો એમ, તો ભગવાન એક દી મોડા આવે. તો આપણી આજની આ કથાને અહીંયા વિરામ આપીએ તે પહેલાં આપણી આજની સંપૂર્ણ રસોઈના દાતા સ્વર્ગસ્થ કનુભાઈ બાબુભાઈ દેસાઈના સ્મરણની અંદર, એમના સુપુત્ર શ્રીજીવી હરિકૃષ્ણભાઈ કનુભાઈ દેસાઈ અને એમના પૌત્ર અને પૌત્રી એટલે વેદ અને તિહુ આ બધા પરિવાર દ્વારા આપણે અહીંયા જે છીએ એ બધાના પ્રસાદના આજના યજમાન કનુભાઈ બાબુભાઈ દેસાઈ છે. ભગવાન સ્વામી મહારાજ એમનું કલ્યાણ કરે, એમના મનોરથ પૂર્ણ કરે, ભગવાન એમને ખૂબ સુખિયા રાખે, આયુષ્ય આપે, આરોગ્યની પ્રાપ્તિ કરાવે. એવી જ રીતના આવતીકાલની આપણી પ્રસાદીના મહાપ્રસાદના યજમાન નામ દેવાની તો હરિભાઈ ના પાડી હતી અને બીજાએ ના પાડી છે, પણ એટલે ખાલી જાણ માટે રામભાઈ સ્વર્ગસ્થ રામબાપાના પરિવારની અંદરથી કાળુ બાપા તો આપણી સાથે છે, પણ નીતિનભાઈનો ફોન આવ્યો હતો એટલે નરેશભાઈ હરેશભાઈ અને નીતિનભાઈ એમનો પરિવાર અને રામબાપાનો સમગ્ર પરિવાર એમના વતી, જયસુકાકા પણ આપણી સાથે છે, એટલે એમના પરિવાર વતી આપણી આવતાકાલની આવતીકાલની રસોઈ નિમિત્તે 11,000 રૂપિયાનું અનુદાન મળ્યું છે. પરમ દિવસની આપણી જે રસોઈ છે એ નીતિનભાઈના પણ ભાગીદાર છે અને એમના પિતાશ્રી પાનસુરિયા પરિવાર આપણી સાથે છે. લાલજીભાઈ, હા લાલજી બાબા અને એમના ઘરેથી બા આપણી સાથે છે. એમના સુપુત્ર શ્રીજીવી ભાવેશભાઈ પાનસુરિયા તરફથી આપણા પરમ દિવસની રસોઈ નિમિત્તે 11,000 રૂપિયાનું અનુદાન મળે છે. રાવતભાઈ મારે આ બધું હાલે આ બધા યજમાનો નહીં સર, આવા બધા એમ
મારે મારી આ ટેવ છે, મને નથી માગવાની ટેવ આ બધાએ પાડી છે, કારણ કે એ નામ નથી દેવા દેતા એટલે મારે કોઈ દિવસ માગવું પડતું નથી. અહીંયાથી છૂટા પડીએ તે પહેલાં બે મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન અને પ્રસાદ લઈ અને છૂટા પડીએ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું આન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું આન કન્યાકુમારી જઈ આવો, મીનાક્ષી દેવી જેવા મદુરાઈ જઈ આવો, એક આમાં બે બાજુ ખોટ જાય એવું છે કે એ તો પછી કોક દીક થાય કે પણ હવે આઠે આવ્યા છે, કથા સાંભળ્યું છે, પહેલા વહેલા જ આવ્યા છે પણ ત્યાં કન્યાકુમારી નો ગયા, એ કથા માટે રોકાઈ ગયા. આ કથા માટેનું પ્રેમ તમને કન્યાકુમારીથી વંચિત રાખી દીધા વલ્લુભાઈ ને તૈણી, કઈ વાંધો નહીં. એ અહીં પ્રસાદ ની રે સોયું કરાવી ના આવ્યા કે ઘેર જાવ ગમતું
सहेलियो याद रसियो रास में जो जोने सहेलियो रसियो रास में जो जोरे सहेलियो याद रसियो रास में जो जोने सहेलियो रसियो रास में पंताड़ा महारे पंताड़ा मासी जी महाराज रसियो रास में पंताड़ा महारे पंताड़ा मासी जी महाराज रसियो रास में जोरे सहेलियो यार रसियो रास में जोरे सहेलियो रसियो रास में निर्मल रजनी छे यजवाणी निर्मल मेरी वन रे निर्मल रजनी छे यजवाणी निर्मल मेरी वन रे निर्मल वन रसियो रास में जो जोने सहेलियो रसियो रास में पंताड़ा मा हरे पंताड़ा मा श्रीजी महाराज रसियो रास में पंताड़ा मा हरे पंताड़ा मा श्रीजी महाराज रसियो रास में रसियो रास में पंचाड़ा महारे पंचाड़ा मा श्रीजी महाराज रसियो रास में पंचाड़ा महारे पंचाड़ा मा श्रीजी महाराज रसियो रास में पाड़े जीवन माणी मुनि साथे मुनिनाथ रे इंद्रादिक जो वाने आयवा इंद्रादिक जो वाने आयवा शिव ब्रह्मा संगात रसियो रास रमे ओ जोने सहेलियो रसियो रास में पंताड़ा मारे पंताड़ा मासी जी महाराज रसियो रास में पंताड़ा मारे पंताड़ा मासी जी महाराज रसियो रास जबू के विजनी जब के विजनी
रसियो रास रमे जो जो ने साहिल यो रसियो रास रमे ओम जय का
अम्बके गौरी नारायणी नमो सुमे नारायणी नमो सुमे नारायणी नमो भगवान भगवान की जय रामेश्वर महादेव पार्वती बनाए